જગતજનની મા અંબાના ભક્ત અને તેમના જ ધામમાં પોતાના આશ્રમમાં વસતા ચમત્કારિક જીવનશૈલી ધરાવતા પ્રહલાદ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી વિજ્ઞાન માટે પણ એક ચુનૌતી હતા. 80 વર્ષથી ભોજન અને પાણી વગર તંદુરસ્ત જીવન જીવી ચૂકેલા ચુંદડીવાળા માતાજીના ભક્તો પણ તેમની ઉપર અપાર શ્રદ્ધા ધરાવતા હતા. તાજેતરમાં જ્યારે ચુંદડીવાળા માતાજીની તબિયત લથડતા તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને તે સમયે ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા હોવાની અફવા પણ ફેલાઈ હતી. આ અફવાના પગલે ચુંદડીવાળા માતાજીએ મીડિયા સમક્ષ આવીને પોતે કુશળ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ સોમવારે મોડી રાત્રે અચાનક રાત્રિના 2:15 વાગ્યાની આસપાસ ચુંદડીવાળા માતાજીએ તેમના વતન ચરાડામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. તેમના પ્રાણ ત્યાગવાના સમાચાર સમગ્ર ભારતભરમાં ફેલાઈ જતાં માતાજીના ભક્તો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ચુંદડીવાળા માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમના ભક્તો માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકે તે માટે માતાજીના પાર્થિવ દેહને તેમના આશ્રમ ઉપર દર્શનાર્થે લાવવામાં આવ્યો છે. આથી માતાજીના ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે માતાજીના ભક્તોની સાથે સાથે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે પણ માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે અંબાજી ચુંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર પહોંચ્યા હતા અને માતાજીના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે આખો દિવસ ગુજરાત સહિત દેશભરમાંથી માતાજીના ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને આવતીકાલે 8:15 વાગે માતાજીના પાર્થિવ દેહને તેમના જ આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. માતાજી અચાનક પ્રાણ ત્યાગ કરી દેતા માતાજીના ભાવિક ભક્તો શોકાતુર થઈ ગયા છે. ત્યારે આવતીકાલે માતાજીના અંતિમ દર્શન કરવા માટે અંબાજી ખાતે તેમના આશ્રમ ઉપર માતાજીને જ્યારે સમાધિ આપવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડે તેવી શક્યતા છે.